ભાઈ અને બહેનના સંબંધો આમ તો કાચા સૂતરના તાંતણીથી જોડાયેલા છે કે એક બહેન તો હોવી જ જોઈએ એક બહેન તો હોવી જ જોઈએ બોસ જેની સામે તમે ઘરમાં જો હુકમી કરી શકો જેને હાલતા ચાલતા ટપલા મારીને તમે હેરાન કરી શકો જેની જીદો અટકાવી તમે તમારું ધાર્યું કરાવી અને તમે તમારા અસ્તિત્વનો આનંદ માણી શકો આ બહુ નાનપણની વાત છે દરેકના ઘરમાં બનતી જ હોય કોઈને પણ ન કહી શકો તે વાત પ્રેમથી વિના સંકોચ જેને કહી શકો એક બેન તો હોવી જ જોઈએ મમ્મી પપ્પાની ડાંટ સામે જેને હથિયાર બનાવી શકો જે વકીલાત કરે તમારી જે પપ્પાથી તમને બચાવવા માટે તમારા કરેલા બધા તોફાન પોતાના માથે જ લઈ લે કે જે પપ્પાથી તમને બચાવવા તમારા કરેલા બધા તોફાન પોતાના માથે લઈ લે એક બેન તો હોવી જ જોઈએ જે નવા વર્ષના દિવસે તમારા તૂતિયાળા વેળાને લીધે તહેવાર છોડી અને તમારા કપડાં નહીં જો બેન હોય તો જ પગે લાગેલી ઠોકરનો અહેસાસ આવે જો બેન હોય તો જ ઘરમાં તમને સતત ખૂંચી રહેલા ખાલીપાનો ખ્યાલ આવે બહેન એ ક્યારેય દીકરી સમાન હોય છે તો ક્યારેક માં સમાન મોટી બહેનના હાલરડા સાંભળો તો એ માંથી કમ નથી હોતા અને નાની બહેનના ખોળામાં નાની બહેનને ખોળામાં સુવડાવવાનો આનંદ એ કંઈ દીકરીથી કમ નથી હોતો રાખડી તો કુરિયરથી પહોંચી જાય છે પણ જેની પાસે પહોંચવું છે એની પાસે પહોંચી શકાતું નથી બહેનો પાસે તોફાન બહેનો સાથે તોફાન મસ્તીમાં ગાળેલા એ દિવસો આજે પણ ખૂબ યાદ છે પણ ન તો એ દિવસો પાછા આવી શકે એમ છે ન તો એ બહેનો આજે રાખડી બંધાવી છે પણ બહેન નથી બહેન સાસરે છે એટલે એક બહેન તો હોવી જ જોઈએ આ જગતની બધી જ બહેનોને પૂરા આદર સાથે પૂરી શ્રદ્ધા સાથે ચાહે ધર્મની હોય માનેલી હોય કે તમને એક વખત દિલથી એની 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 રક્ષાબંધનમાં રાખડી યાદ કરીને જે તમને ચાહે ધર્મની માનેલી હોય ચાહે મામાની હોય માસીની હોય ફઈની વિધિ કર્યો હોય પણ જે તમારા કાંડા ઉપર રાખડી બાંધે છે એ યાદ રાખવું કે બહેન તરીકે ભરોસો કાંડા ઉપર બાંધે છે પણ હા બધી બહેન જો દિલથી તમે એની સાથે જોડાયેલા રહો તો તમારા દુઃખમાં ભાગ પડાવે એવી તો જરૂર હોય તમારી સંવેદનાઓ આ સિન્થેટિક થતી જાય છે વર્ચ્યુઅલ વર્લ્ડમાં રાખડી ફેસબુક ઉપર મૂકી દીધી અને ભાઈ બહેનનો ફોટો મૂકો કે ન મૂકો એનાથી કાંઈ ફેર નથી પડતો બહેનને પણ બહેનની તકલીફ ટાણે ક્યારેક અચાનક રક્ષાબંધન ઉપર તો બહેન યાદ આવે જ પણ વર્ષમાં એકાદ મહિનામાં એકાદ દિવસ એવો રાખજો કે સવારમાં 7:30 વાગે બહેનને જગાડજો કે તું બરાબર છો ને કોઈ પણ ઓકેઝન વગર સંબંધો સાચવશો ને તો ખરેખર તે દિવસે તમારું રક્ષાબંધન ઉજવાઈ જશે ઘણું જીવો મારી લાડલી બેના જીવો હજારો સાલ રે જ્યાં સુધી રહેશે ચાંદો સૂરજ કરતો રહીશ વાલ રે